धोरण 12 एसपीसीसी विभाग बेनी अंदर आपणुं बीजू चेप्टर छे एनो आज आपणे अभ्यास करीशुं। मित्रों आपणुं प्रकरण छे एनुं नाम छे शेरनी फेरबदली अने कायदाकीय हस्तांतरण। तो सौथी पहेला आपणे शेरनी फेरबदली शब्दने टूंकमां समजीए અને પછી કાયદાકીય હસ્તાંતરણ તમને સ્પષ્ટ કરાવું। મિત્રો તમને લોકોને ખબર છે કે કંપની છે એ પોતાની વધારાની મૂડી મેળવવા માટે શેર ભંડોળ ઉપર આધાર રાખે છે અને પોતાની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેરાતના અનુસંધાનમાં અરજી અને પછી શેર છે એ શેર હોલ્ડરોને ડિસ્ટ્રીબ્યુટ થશે। તો મિત્રો એવા શેર કે જે કંપની તરફથી માલિક બનેલા છે એવા લોકો પોતાના શેર જ્યારે અન્ય વ્યક્તિને સ્વેચ્છાપૂર્વક વેચતા હોય તો સામાન્ય અર્થમાં આપણે એને શેર ફેરબદલી તરીકે ઓળખી શકીએ। ટાઇટલની અંદર બીજો શબ્દ વાપરેલો છે કાયદાકીય હસ્તાંતરણ। હા મિત્રો આની અંદર એવું હોય છે કે શેરધારકની ઈચ્છા નથી હોતી અથવા કાયદાકીય પ્રક્રિયા દ્વારા કોઈ એવા સંજોગો ઊભા થાય કે જેથી કરીને કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવી પડે અને મૂળ શેરધારક છે એમના માલિકી હક છે અન્ય વ્યક્તિ છે એ મેળવે ત્યારે કાયદાકીય હસ્તાંતરણ થયું એમ આપણે ટૂંકમાં કહી શકીએ। આજે આપણે બંને વિશેનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં આપણે જોઈએ શેર ફેરબદલીનો શું અર્થ છે। મિત્રો શરૂઆતનો સમય જ્યારે આપણે જોયો તો કે વ્યક્તિગત માલિકી ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે ભાગીદારો આવ્યા અને ભાગીદારી પછી જે કંપની સ્વરૂપ આપણી સામે જે અસ્તિત્વમાં આવેલું છે હવે કંપની સ્વરૂપની અંદર જે મૂડી મેળવવા માટેનો રસ્તો છે એ શેર છે। પણ જેમ ભાગીદારોની અંદર ભાગીદારો છૂટા પડતા અને ભાગીદારોના હિસાબ છે હિસાબ કરવા એ થોડીક મુશ્કેલીવાળી વાત હતી એ વસ્તુ આજ કંપની સ્વરૂપની અંદર નથી। કંપની સ્વરૂપની અંદર કંપનીના શેર જેણે ધારણ કરેલા છે એવો કોઈ પણ વ્યક્તિ કાયદાકીય અને કંપનીએ નક્કી કરેલી જે રૂપરેખાઓ છે એના દ્વારા પોતાના શેર અન્ય વ્યક્તિને પોતે વેચી શકે છે। તો આપણે જોઈએ કે શેરધારક એ પોતાની પાસેના જે શેર છે એ સ્વૈચ્છિક રીતે, આ શબ્દ ઉપર ભાર મૂકજો, સ્વૈચ્છિક રીતે અન્ય કોઈ વ્યક્તિને વેચે। મિત્રો વેચે છે ત્યારે શું થશે તો કે પોતાના શેર અન્ય વ્યક્તિને આપશે ને સામેવાળા વ્યક્તિ પાસેથી પોતે રોકડ મેળવશે। વેચે અથવા પોતાના માલિકી હક એટલે કે પોતાના માલિકી હક છે એ અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે એટલે કે પોતે માલિક નથી અને પોતે હવે સામેવાળા વ્યક્તિને આ માલિકી હક આપે છે એટલે કે પોતાની પાસેના જે માલિકી હક હતા કે જેણે કંપની પાસેથી મેળવેલા હતા એ હવે અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે અને જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય એટલે કે એક વ્યક્તિ પાસેથી શેર બીજા વ્યક્તિ પાસે જાય ત્યારે બીજો વ્યક્તિ છે એ શેરનો માલિકી હક પ્રાપ્ત કરે છે આ જે પ્રક્રિયા થાય છે એને આપણે શેર ફેરબદલી તરીકે ઓળખી શકીએ। તો ખૂબ અગત્યના શબ્દોમાં સૌથી પહેલો શબ્દ કે શેરની જે સ્વૈચ્છિક રીત છે એટલે કે શેર સ્વૈચ્છિક રીતના વેચાતા હોવા જોઈએ સાથે સાથે માલિકી હક છે એની પણ અન્ય વ્યક્તિને તરફેણમાં જતા કરતા હોવા જોઈએ આ જે પ્રક્રિયા થાય છે એને આપણે શેર ફેરબદલી તરીકે ઓળખી શકીએ ખરા। હા મિત્રો શેર ફેરબદલીની આપણી પાસે એક વ્યાખ્યા સ્વરૂપ છે। વ્યાખ્યામાં પહેલો શબ્દ વાપર્યો છે કંપનીની સંમતિની અપેક્ષાએ એટલે કે કંપની આ ફેરબદલીને મંજૂર કરશે એવી અપેક્ષા સાથે જે મૂળ શેરધારક છે એટલે કે શેરધારક મરજિયાત રીતના, મિત્રો એ ફરજિયાત શબ્દ નથી વાપરેલો, એ મરજિયાત રીતે શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે એનો મતલબ એવો થયો કે પોતાની પાસેના જે માલિકી હક હતા એ અન્ય વ્યક્તિને આપે છે અને બદલામાં પોતે રકમ મેળવે છે અને માલિકી હકની ફેરબદલી થાય છે તો એને પણ આપણે શેર ફેરબદલી તરીકે ઓળખી શકીએ ખરા। મિત્રો સામાન્ય રીતના કોઈ વ્યક્તિ પોતાનું મકાન, જમીન કે કોઈ મિલકતનું વેચાણ કરતો હોય છે ત્યારે જ્યારે પોતે
कोईपण प्रकारनी मिलकतनुं वेचाण करे त्यारे एना मालिकी हक जता करे बदलामां पोते पैसा मेळवे छे। ज्यारे सामेवाळो व्यक्ति तो के पैसाना बदलामां मालिकी हक प्राप्त करे छे। हवे शेरनी वात करूँ तो के शेर धारक माटे शेर पण एक प्रकारनी मिलकत छे। जेम अन्य मिलकतोमांथी पोते वळतरनी अपेक्षा राखता होय एम शेरमांथी पण वळतरनी अपेक्षा राखे छे। पण मित्रो, व्यक्ति ज्यां सुधी इच्छे त्यां सुधी कोई एक चोक्कस कंपनी अंदर रोकाण करी शके, परंतु ज्यारे एने एवुं लागे कि मारे अन्य कंपनी में रोकाण करवुं छे अथवा एवा घणा बधा कारणोसर पोते ए शेरनुं कायदेसर रीतना वेचाण करी अने फरी पाछी रोकड़ प्राप्त करी शके खरा। मित्रो, आ शेर फेरबदली छे એનું ખરેખર મહત્વ શું છે એને આપણે સમજીએ તો કે શેર ફેરબદલીના મહત્વને આપણે જોઈએ તો કે સૌથી પહેલું મહત્વ એ છે તો કે સરકારને આવક થાય। મિત્રો, આપણે પ્રશ્ન થાય કે શેરની ફેરબદલી તો આપણે કરીએ છીએ તો સરકારને આમાં આવક કઈ રીતના, તો કે સરકાર આ ફેરબદલી ઉપર કર રાખે છે। એનો મતલબ એમ કે શેર ખરીદનાર છે, શેરની ખરીદી કરે છે ત્યારે સરકારને ચોક્કસ પ્રકારની ड्यूटीज से चूकवी पड़ती होय छे, एना माटेनो जे कर छे चूकवो पड़तो होय छे। जेम वधारे शेरनी खरीदी ने वेचाण थाय एम सरकारने वधु ने वधु आवक थाय, एटले सरकार माटे पण एक प्रकारनो आवकना स्त्रोत तरीके आपणे एने जोई शकीए खरा। बीजा मुद्दानी अंदर आपणे एम कीधुं छे के शेर वेचनार ए रोकड प्राप्त करे छे। मित्रो, एणे ज्यारे शेरनी खरीदी करेली हशे ત્યારે એને રોકડ આપી અને શેરની ખરીદી કરેલી હશે। વર્તમાન સમયમાં એ શેર વેચી અને રોકડ પ્રાપ્ત કરશે। આ પણ શેર ફેરબદલીનું એક સૌથી અગત્યનું મહત્વ તરીકે આપણે જોઈ શકીએ। ત્યાર પછીના મુદ્દાને આપણે જોઈએ તો કે શેર ખરીદનાર છે એ શેરનો માલિકી હક, આપણે જેને કબજો એવું બોલીએ છીએ, એ મેળવી શકે છે। વેચનાર હક જોતો કરશે અને ખરીદનાર છે શેર પરનો માલિકી હક છે એ મેળવી શકે છે કે આ શેર આટલી કિંમતના XYZ કંપનીના પોતાના શેર છે। એના પછીનું જો આપણે મહત્વ જોઈએ તો કે ખૂબ અગત્યનું છે શેર બજાર। મિત્રો, આ શબ્દ આપણે 11મા ધોરણમાં પણ સાંભળેલો છે, આપણે ખ્યાલ છે, અને શેર બજાર વિશે આપણે બધા રોજે રોજના સમાચારોની અંદર માહિતી મેળવતા હોઈએ છીએ। મિત્રો, શેર બજાર છે એ શેરનું જે વર્તમાન મૂલ્ય છે એ વર્તમાન મૂલ્યમાં શેર ખરીદી અને લેવેચ કરવાની એક સંસ્થા છે કે જેના દ્વારા ઘણા બધા રોકાણકારો છે પોતાના શેરની ખરીદી લેવેચ કરી શકે છે। પણ આ શેરની લેવેચ જે થાય છે એમાં ભાવનો તફાવત એ ખૂબ અગત્યની વસ્તુ હોય છે। આ ભાવના તફાવતથી ઘણી વખતે ખરીદનારને અથવા વેચનારને લાભ પણ થતો હોય છે। એનો મતલબ એમ કે શેર બજારના જે ભાવ છે એ ભાવમાં થતા ફેરફારનો લાભ છે એ મેળવી શકાય છે, સામાન્ય રીતના નફો છે અહીંયા પ્રાપ્ત કરી શકાય છે। ત્યાર પછીનું જો આપણે મહત્વ જોઈએ તો એવો શબ્દ વાપરેલો છે કે બિનકાર્યક્ષમ એકમો। મિત્રો, ઘણા એકમો એવા હોય છે કે જે તે સમયે એને શેર માટે વિજ્ઞાપન પત્ર આપેલું હોય, લોકોએ એવી કંપનીઓની અંદર બહુ ઉત્સાહથી રોકાણ પણ કરેલું હોય, પણ એક કંપનીની જે કાર્યક્ષમ પદ્ધતિ હોવી જોઈએ એવી રીતના કાર્યક્ષમ પદ્ધતિથી કદાચ કંપનીઓ કામ ન કરતી હોય, એનો મતલબ એમ કે એના રોકાણકારોને પૂરતું વળતર ન આપી શકતી હોય, એનો મતલબ આપણે એવો પણ કાઢી શકીએ કે એવા જે એકમો છે એ બિનકાર્યક્ષમ એકમો તરીકે આપણે ઓળખી શકીએ। તો મિત્રો, જે બિનકાર્યક્ષમ એકમોની અંદર જે મૂડી જે રોકાણ થયેલું છે એ રોકાણ છે, એ રોકાણના નાણાં છે એ હવે કાર્યક્ષમ એકમો તરફ પણ વળી શકે છે। જો ફેરબદલી થાય તો તમે બિનકાર્યક્ષમ એકમમાં રોકાયેલા નાણાં કાર્યક્ષમ એકમની અંદર તમે રોકાણ કરી શકો ખરા। એનો મતલબ એમ કે શેર ફેરબદલીનું મહત્વ એવું પણ છે કે જે બિનકાર્યક્ષમ એકમોની અંદર ખોટી રીતના રોકાણ થયેલું છે એને તમે બદલાવી અને કાર્યક્ષમ એકમોની અંદર રોકાણ કરી અને સારામાં સારું વળતર મેળવી શકો છો। ત્યાર પછી આવે છે એક શેર બજાર અને બીજું આવે છે મૂડી બજાર। વાણિજ્ય વ્યવસ્થાની અંદર આ બંને શબ્દો શીખીશું આપણે। શેર બજાર અને મૂડી બજાર આ બંને બજારોનો શેર ફેરબદલીને કારણે વિકાસ થાય છે, બરાબર? કારણ કે જે કંપનીઓને મૂડીની જરૂરિયાત છે
कैपिटल जरूरियात है एवं कंपनीओं ने पोता कैपिटल है ये मूड़ी बजार में प्राप्त थी सके शेर बजार है ये रोकाणकारों ने कई कंपनी तरफ वड़व एना निर्देश करी सके। हवे कंपनी नी अंदर मुक्त स्वरूपे शेर नी फेर बदली, मित्रों मुक्त स्वरूपे शेर नी फेर बदली एक कंपनी नु एक आगु लक्षणिकता है। कंपनी स्वरूप ज एवं है कि मां कोईपण व्यक्ति शेर नी खरीदी करी अने मालिकी हक प्राप्त करी शके छे अने शेर नु वेचाण करी अने मालिकी हक जता करी शके छे। तो आ कंपनी नी एक आगवी लाक्षणिकता है एटले के मुक्त स्वरूपे शेर नी फेर बदली थवी आनाथी शुं थशे तो के कंपनी स्वरूप झड़पथी विकास थशे। आपणे ऊपर पण जोयुं तुं के अहींया पण तमे बिन कार्यक्षम एकम मांथी कार्यक्षम एकम तरफ नाणा फेरवी सकता था तो मुक्त स्वरूपनी शेरनी फेरबदली कहेवाय। अने जो मुक्त स्वरूपे शेरनी फेरबदली थाय तो जे कंपनी स्वरूप छे एनी जे मूड़ीनी जरूरियातो छे एने प्राप्त थाय अने एनो झड़पी विकास थाय। हवे मित्रों कंपनीनो विकास थाय तो साथे साथे देशनो पण एटलो झड़पथी विकास थाय। અને છેલ્લું જોઈએ તો કે કંપનીનો વ્યાપ અને એનો વિસ્તાર છે એમાં પણ વધારો થઈ શકે છે। તો આ વ્યાપ અને વિસ્તાર છે એ વધારો ક્યારે થશે તો કે શેર ફેર બદલી હોય તો। તો મિત્રો આપણે જોયું શેર ફેર બદલીનું મહત્વ। હવે મિત્રો આપણે શેર ફેર બદલીનું મહત્વ જોયું। હવે આ શેર ફેર બદલી જો કરવી હોય તો એ માટેની થોડી કાયદાકીય જોગવાઈઓ છે કે શેરની ફેરબદલી કેવી રીતના કરી શકાય એની જોગવાઈઓને આધીન કરી શકાય છે। પણ તો એ શેરની ફેરબદલી કરતાં પહેલાં એ શેર હોલ્ડર પાસે કયા પ્રકારના શેર છે એ આપણે સૌથી પહેલાં જાણવું પડે। તો ફેરબદલીની દ્રષ્ટિએ તો કે બે પ્રકાર છે। એ બે પ્રકાર કયા? તો કે પહેલો પ્રકાર છે મૂર્ત સ્વરૂપ, જેને વાસ્તવિક સ્વરૂપ તરીકે પણ વાસ્તવિક સ્વરૂપના શેર તરીકે પણ ઓળખી શકાય છે, અને બીજું છે અમૂર્ત સ્વરૂપના શેર। મિત્રો આ બેમાંથી કયા પ્રકારના શેર શેર હોલ્ડર પાસે છે એ જે શેર હશે એ પ્રમાણે શેરની ફેરબદલી અંગેની જોગવાઈઓ છે એ લાગુ પડશે। મિત્રો જે મૂર્ત પ્રકારના શેર છે એને આપણે ફિઝિકલ શેર તરીકે પણ ઓળખી શકીએ છીએ। હવે જ્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ નહોતું ત્યારે સામાન્ય રીતના જે ફિઝિકલ શેર છે એ શેર વધારે પ્રમાણમાં ઉપયોગમાં થતો અને આની અંદર એક પ્રમાણપત્ર શેર હોલ્ડર પાસે હોય છે। આ પ્રમાણપત્રની અંદર કયા પ્રકારના શેર છે, શેરની સંખ્યા શું છે, શેરની કિંમત શું છે અને શેર કઈ કિંમત ઉપર ખરીદી થયેલા છે વગેરે વસ્તુ પ્રમાણપત્રની અંદર દર્શાવેલી હોય છે। પણ તો મિત્રો જે આ ફિઝિકલ શેર છે એનું જે પ્રમાણપત્ર છે એ ફાટી જવું, ચોરાઈ જવું, ખોવાઈ જવું આવા ઘણા બધા સંજોગોની અંદર એની મર્યાદા પણ છે। હવે જો આપણે વાત કરીએ તો કે અમૂર્ત સ્વરૂપના શેર કે જેને આપણે ડીમેટ શેર તરીકે ઓળખી શકીએ છીએ, 311માની અંદર આપણે ડીમેટ શેર વિશેનો અભ્યાસ કરેલો હતો। ખાસ કરીને આ એક ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ડેટા છે એને સાચવવામાં આવે છે। શેર હોલ્ડરના હાથમાં કશું નથી હોતું પણ એના ડીમેટ એકાઉન્ટની અંદર પોતે કેટલા શેર ધારણ કરેલા છે એની જે સંખ્યા છે લખેલી હોય છે ને એટલી સંખ્યાની સામે એની ખરીદ કિંમત અને શેરની સંખ્યા છે એ રીતના પોતાનું આખે આખું જે માળખું છે એ ડીમેટ એકાઉન્ટની અંદર સ્પષ્ટ રીતના દર્શાવેલું હોય છે। મિત્રો મેં તમને હમણાં વાત કરેલી કે જે આ ફેરબદલીની પ્રક્રિયા છે એ શેર હોલ્ડર પાસે કયા પ્રકારના શેર છે એને આધીન બે પ્રકારો છે। તો આમાંથી આજે આપણે મૂર્ત સ્વરૂપના શેર છે એની ફેરબદલીની જોગવાઈ અંગેનો અભ્યાસ કરીશું। મૂર્ત સ્વરૂપના જે શેરની ફેરબદલી છે એની જોગવાઈ આપણી પાસે 1 થી લઈ અને 13 જોગવાઈઓ અલગ અલગ રીતના આપેલી છે એ 13 જોગવાઈનો આપણે અભ્યાસ કરીએ। તો કે સૌથી પહેલું છે શેર ફેરબદલી ફોર્મ। હવે મિત્રો સામાન્ય રીતના જે શેર ફેરબદલી ફોર્મ હોય છે એમાં શેર વેચનાર અને ખરીદનાર આ બંનેની અમુક માહિતીઓ આની અંદર આપવી ફરજિયાત હોય છે। એ માહિતીની અંદર ખાસ કરીને બંને પક્ષકારો છે એના નામ, એમના સરનામા, ખરીદનાર અને વેચનાર એની સહી, એનો મતલબ એવો
के बने आ खरीदी अने लेवेच माटे स्वैच्छिक रीतना सहमत थयेला छे। मित्रों आवा प्रकारना फॉर्म छे ए कंपनीनी रजिस्टर्ड ऑफिस होय अथवा शेर दलाल अथवा तो शेर बजारमांथी प्राप्त करी अने खरीदनार अने वेचनार पोतानी बधी विगतो भरी साथे साथे शेरनी पण विगतो भरी अने आगळनी प्रक्रियाओ माटे જતા હોય છે। ત્યાર પછી બીજો મુદ્દો આવે છે શેર પ્રમાણપત્ર। મિત્રો મૂર્ત પ્રકારના શેરની આપણે વાત કરીએ છીએ એટલે મૂર્ત પ્રકારના શેર હોય તો શેર પ્રમાણપત્ર છે એ ખૂબ આવશ્યક છે। તો કે શેર ફેરબદલી સાથે શેર પ્રમાણપત્ર અથવા શેર મંજૂરી પત્ર છે એ સામેલ કરેલું હોવું જરૂરી છે। मित्रों अमुक संजोगों अंदर आखी शेर नी प्रक्रिया पूर्ण थई गई हो तो शेर प्रमाणपत्र शेर धारक पास हो घणी वक्त आप शेर प्रमाणपत्र न प्राप्त थयेलू हो अथवा अमुक संजोगों अंदर मैं तमने जे बात करेली छे एवा संजोगों होय जेने कारणे एमनी पासे शेर प्रमाणपत्र न होय तो शेर मंजूरीनो पत्र छे ए पण आ फॉर्म साथे जोड़ी शकाय छे। त्रीजो मुद्दो अपनी पास आवे छे बाकी हप्ता। मित्रों तमने बधाने थोड़ो ख्याल छे के कंपनी एक साथ बधी रकम शेरनी मंगावती नथी। दस रुपयानो शेर होय तो एक साथ एक शेरनू दसे दस रुपया मूल्य छे ए शेरधारको पासेथी नथी मंगावती। पण कंपनी शुं करशे तो के एना हप्ता करी अने पछी ए शेरधारको पासे पोतानी जरूरियात अनुसार ए हप्तानी रकमो छे मंगावती होय छे। तो एने आपणे सामान्य रीतना शेर हप्ताओ तरीके ओळखी शकीए। हवे आपणे जे वात करीए छीए ए शेर परना जे बाकी हप्तानी जोगवाई शुं छे एनी वात करवानी छे। शेरधारक जे शेरनी फेरबदली करवा मांगतो होय जे मारी पासे जे शेर छे जे शेरनी तमे फेरबदली करवा मांगो छो ए शेर उपर जो कोई शेर हप्ता मांगणी करेला होय अने बाकी हप्ता होय तो नहीं चाले। એનો મતલબ એ કે કંપનીએ જો માગણી કરેલી હોય તો એ માગણી એટલે કે હપ્તો છે ચૂકવાઈ ગયેલો હોય તો તમે ફેરબદલી કરી શકો છો પણ બાકી હપ્તા હોય તો એ ફેરબદલી છે થઈ શકતી નથી। ત્યાર પછી આવે છે વાંધા અરજી। મિત્રો મિલકતોનું જ્યારે ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે એમાં વાંધા અરજી છે ખૂબ અગત્યની હોય છે। કોઈપણ પક્ષકારને આ શેરની ફેરબદલી અંગે જો કોઈ વાંધો હોય तो वांधा अरजी द्वारा कंपनीओं ने सूचित करी शके छे। जे शेरनी फेरबदली करवानी होय तेवा शेर माटे कोईपण प्रकारनी वांधा अरजी होवी जोईए नहीं। सीम्पल छे कोईपण मिलकत माटे आज वस्तु लागू पड़शे। मिलकत माटे वांधा अरजी होय तो मिलकत पण ट्रांसफर नथी थई शकती तो शेरनी फेरबदली पण जो वांधा अरजी होय तो तमे बदली करी शकशो नहीं। जो शेरनी फेरबदली माटेना શેર સામે કોઈ પણ પ્રકારની વાંધા અરજી કરેલી હોય તો શેરની ફેરબદલી કંપની દ્વારા મંજૂર આપવામાં આવશે નહીં। કોઈ ત્રીજો પક્ષકાર હોય અને એને આ શેરની ફેરબદલી સામે કોઈ પણ પ્રકારનો વાંધો હોય અને કંપનીને જો સૂચિત કરેલું હોય તો કંપની આવી મંજૂરી છે ફેરબદલીની એ આપતી નથી। ત્યાર પછી આવે છે સંતોષકારક પુરાવા। જ્યારે કોઈ પણ કારણસર બંને પક્ષકારોની સહીવાળું ફોર્મ આપણે પહેલા મુદ્દાની અંદર જોયું તો કે ફોર્મ ભરવું જેની અંદર બંને પક્ષકારોની માહિતી છે એ હોવી ખૂબ જરૂરી છે। પણ એવી કોઈ ઘટના બનેલી છે કે બંને પક્ષકારોનું સહીવાળું ફોર્મ કોઈ પણ કારણોસર જો ગુમ થયેલું હોય તો મિત્રો બંને પક્ષકારોની સહી સાથે કંપનીમાં અરજી કરવી જોઈએ અને સંચાલકોને જો સંતોષ થાય એવા ખુલાસા પણ આપવા જોઈએ। આ એક ઘટના છે જો આ ઘટના બને તો સંચાલકો જે પુરાવા માગે એ પુરાવા આપણે આપી અને ફેરબદલીની પ્રક્રિયા છે આગળ લઈ જઈ શકીએ ખરા। ત્યાર પછી આવે છે લિયનનો હક। હા મિત્રો કોઈ પણ શેરધારક છે એના બાકી હપ્તા હોય હવે કંપનીને જો આ લેણું વસૂલ કરવું હોય તો પોતે લિયનનો હક છે પ્રાપ્ત કરી શકે છે। લિયનના હકનો ઉપયોગ કંપની પોતાનું લેણું વસૂલ કરી શકે એમ હોય તો સભ્ય દેવાદાર હોવા છતાં ફેરબદલી માન્ય રાખી શકે। હવે મિત્રો કોઈ પણ કંપની છે પોતાની શેર ફેરબદલીની પ્રક્રિયા કરે એ પહેલાં પોતે લિયનનો હક શું છે એને બરાબર ચકાસી લેતી હોય છે અને આવા સંજોગોની અંદર સભ્ય જો દેવાદાર હોવા છતાં એમની ફેરબદલી છે પોતે
માન્ય રાખી શકે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે સ્ટેમ્પ ડ્યુટી. હમણાં જ આપણે મહત્વની અંદર જોયું હતું કે સરકાર આવક મેળવે છે, તો કે કર દ્વારા એટલે કે સ્ટેમ્પ ડ્યુટી દ્વારા. તો આ શેરની ફેરબદલી છે એની ઉપર સરકારે અગાઉથી સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરેલી હોય છે. સ્ટેમ્પ ડ્યુટી શેરની બજાર કિંમત અનુસાર ફોર્મ ઉપર સ્ટેમ્પ ડ્યુટી લગાડવી જોઈએ. મિત્રો, માર્કેટની અંદર એ શેરનું જે વર્તમાન મૂલ્ય ચાલતું હોય એને આપણે બજાર કિંમત તરીકે ઓળખી શકીએ. એની બજાર કિંમત છે એ અનુસાર એની સ્ટેમ્પ ડ્યુટી છે એ હોવી ખૂબ જરૂરી છે. જો ઓછી કિંમતની સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હશે તો કંપનીના સંચાલકોએ ફેરબદલીનો ઇનકાર કરી શકે ખરા. એનો મતલબ એમ કે જે સ્ટેમ્પ ડ્યુટી નક્કી થયેલી છે એ સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હોવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો આવે છે નવા શેરધારકોને શેર પ્રમાણપત્ર આપવું. હા મિત્રો, ફેરબદલીની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યારે જૂના શેરધારકોમાંથી જે નવા શેરધારકો આવશે એમનું નામ જ્યારે કંપનીના ચોપડાની અંદર નોંધણી કરવામાં આવશે, એવા સંજોગોની અંદર જે નવા શેરધારકો આવે છે એને શેરનું પ્રમાણપત્ર આપવું ખૂબ જરૂરી છે. શેર ફેરબદલી માન્ય રાખતા કંપની એક માસ એની સમય મર્યાદા નક્કી છે અને પરીક્ષામાં પણ પૂછાતો પ્રશ્ન છે. નવા શેરધારકોને ફેરફાર સાથેનું પ્રમાણપત્ર મોકલી આપવામાં આવે છે, એટલે કે જૂનો શેરધારકનું નામ ત્યાંથી રદ કરી અને નવા શેરધારકનું નામ એ પ્રમાણપત્રની અંદર જોડી અને બાકીની બધી જ પ્રમાણપત્રની વિગતો પૂરી કરી અને કંપની એ પ્રમાણપત્ર શેરધારક સુધી પહોંચતું કરશે. ત્યાર પછી આવે છે ફેરબદલીનો અસ્વીકાર. મિત્રો, મુદ્દો પણ એક યાદ રાખવા જેવો છે. જ્યારે કંપની રજિસ્ટ્રારે શેર ફેરબદલીની મનાઈ ફરમાવેલી હોય, મિત્રો કંપનીના રજિસ્ટ્રાર છે જે કંપનીની ઘણી બધી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખતા હોય, એના દ્વારા કોઈ પણ કારણોસર આ ફેરબદલીની પ્રક્રિયાઓ છે અટકાવવામાં આવેલી હોય અથવા અદાલતે ફેરબદલી નહીં કરવાનો આદેશ આપેલો હોય, જો અદાલતની અંદર કોઈ પણ પ્રકારનો કેસ ચાલતો હોય અથવા અદાલત દ્વારા કોઈ સ્ટે ઓર્ડર આપેલો હોય, એવા સંજોગોની અંદર શેરની ફેરબદલી થઈ શકે નહીં. એટલે કે ફેરબદલી નહીં કરવાનો આદેશ આપેલો હોય ત્યારે શેર ફેરબદલી છે ને નામંજૂર કરવામાં આવશે, એટલે કે ફેરબદલીનો અસ્વીકાર કરવામાં આવશે. ત્યાર પછી આવે છે નિયમનપત્રની જોગવાઈ. મિત્રો, શેરની ફેરબદલી છે એની અંદર તમામ પ્રકારની વિગતો નિયમનપત્રની અંદર દર્શાવેલી છે અથવા કેવી રીતના છે એ સ્પષ્ટ હોવું જોઈએ. કંપની ધારાની જોગવાઈ ઉપર નિયમનપત્રમાં પણ કરેલી જોગવાઈ અનુસાર જો ફેરબદલી કરવામાં આવેલી ન હોય, જો મિત્રો કંપની ધારો છે એની અંદર શેરની ફેરબદલી અંગેની બધી જોગવાઈઓ છે, સાથે સાથે કંપનીનું એક બંધારણ જે નિયમનપત્ર છે એની અંદર પણ ફેરબદલી અંગેની જોગવાઈઓ હોય, હવે જો આ બંને જોગવાઈઓ અથવા આના કાયદાકીય કોઈ પણ પ્રક્રિયા છે એ પૂર્ણ ન કરેલી હોય અથવા એનાથી ઉપર જઈને પ્રક્રિયા કરવામાં આવેલી હોય તો એને મંજૂરી આપવામાં આવતી નથી, એટલે એવા સંજોગોની અંદર શેરની ફેરબદલી થઈ શકતી નથી. આ પણ એક જોગવાઈ છે. 11મી જોગવાઈ આપણી પાસે આવશે સભ્યપત્રક. હા મિત્રો, જ્યાં સુધી હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી સભ્યપત્રકમાં મૂળ શેરધારક છે ચાલુ રહેશે. એનો મતલબ એવો કે શેર ફેરબદલીની પ્રક્રિયા શરૂ છે, પૂર્ણ નથી થઈ. પૂર્ણ થશે પછી સભ્યપત્રકમાંથી છે એક સભ્યનું નામ રદ થશે અને બીજા સભ્યનું નામ છે ત્યાં આવશે. ત્યાં સુધી મૂળ શેરધારક છે એનું નામ સભ્યપત્રકમાં શરૂ રહેશે. ડિવિડન્ટનો હક. મિત્રો, આપણે ડિવિડન્ટ શબ્દ યાદ છે, છતાં ક્લિયર કરાવી દઉં. સામાન્ય રીતના કંપનીની અંદર શેરહોલ્ડરો જે મૂડીનું રોકાણ કરે છે અને કંપની જે પોતાનો નફો કમાય છે, કંપનીનો પોતાનો જે નફો છે એમાંથી અમુક હિસ્સો છે એ શેરધારકોને શેર કરે છે, એટલે કે એ લોકોને આપે છે, એને સામાન્ય રીતના આપણે ડિવિડન્ડ તરીકે ઓળખી શકીએ છીએ. આ ડિવિડન્ડનો હક. ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થયેલી ન હોય અને મૃત્યુ પામે અથવા કોઈ વ્યક્તિ નાદાર થાય તો ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે. મિત્રો, આ એક ઘટના છે, બરાબર. કંપનીનો કોઈ પણ વ્યક્તિ છે શેરધારક એ મૃત્યુ પામે અથવા એને અદાલત દ્વારા જો નાદાર જાહેર કરવામાં આવે પણ એ કંપનીમાંથી ડિવિડન્ડ મેળવવા માટે પોતે કાયદેસર હકદાર બની શકે છે. 13મું આવે છે એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભની અંદર આપણે વ્યાત કરવાની છે. મિત્રો, 11મા ધોરણની અંદર આપણે કંપનીના પ્રકાર વિશેનો અભ્યાસ શીખી ગયા છીએ, એટલે આપણે આજે એ ફેરબદલીની અંદર શું વાત કરવાની છે એના ત્રણ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું. એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં જો સભ્યનું મૃત્યુ થાય તો જે વ્યક્તિને વારસદાર બનાવેલી હોય તેને કંપનીને ઓળખી અને તેના નામે શેર છે હસ્તાંતરણ કરવામાં આવશે.
एकल व्यक्ति कंपनी अंदर सामान्य रीतना एक व्यक्ति कंपनी शेरनो धारक हो कारण व्यवस्थित बताई पोताना नामे शेर से धारण कर सके छे। अथवा बोर्ड ऑफ डिरेक्टर द्वारा आ अंगेनी खबर वारसदारों ने आपवामां आवे छे। बोर्ड ऑफ डिरेक्टर एक संचालक मंडल की आखी टीम होय छे, एना द्वारा एना वारसदारों ने जाण करवामां आवशे। त्रीजो मुद्दो छे आवो वारसदार एकल व्यक्ति ने जेम ज डिविडेंट नो हक अने बीजा हकोनी अधिकार बने छे अने तेनी तेमज पोते जवाबदारी पण छे वहन करी शके खरा। मित्रों एकल व्यक्ति कंपनी नी अंदर जे पोते डिविडेंट मेळवे छे एक कंपनी नो एटलो जवाबदार व्यक्ति छे ई बनी शके छे। अने छेलू विधान आपणी पासे आवे छे आ वारसदार एना पछी अन्य वारसदार नी निमणूक वारसदार नी लेखित संमति लईने पण करी शके खरा। एकल व्यक्ति नी कंपनी नी अंदर वारसदारनी निमणूक छे ए तरत ज थती होय छे के जेने कारणे कोईपण संजोगोनी अंदर मुख्य व्यक्ति छे एमनुं मृत्यु थाय तेना वारसदार छे ए एमना मालिकी हक छे प्राप्त करी शके खरा। तो मित्रों आजे आपणे आ 13 फेरबदलीनी जोगवाईओ जोई छे। खास याद राखजो आ जोगवाई छे मूर्त स्वरूपना शेरनी फेरबदली अंगेनी जोगवाईओ छे।